नमस्कार दर्शक मित्रों, मा न्यूज लाइव मा आपनु हार्दिक स्वागत छे। જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। અમદાવાદ બાદ હવે ખેડામાંથી પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું। પાણીજન્ય રોગચાળો, અમદાવાદમાં 5 દિવસમાં કોલેરાના 8 કેસ નોંધાયા। અમદાવાદના સેલામાં કાર ચાલકે 3 વાહનોને મારી ટક્કર, અકસ્માતની ઘટનામાં 1 મહિલા ઈજાગ્રસ્ત થઈ। ફેક ન્યૂઝ ચલાવતી YouTube ચેનલ પર સરકારની મોટી કાર્યવાહી, 20 મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલો કરી બ્લોક। વડોદરામાં પર્યાવરણને જોખમી કોનો કોર્પસ વૃક્ષ કાઢી નાખ્યા બાદ લીમડાનું વૃક્ષારોપણ કરાયું। બીજેપીનું આજથી ક્વાઇટ ઇન્ડિયા અભિયાન, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર કરશે વાત। રાજકોટની કણસાગરા કોલેજે પંચિંગ સિસ્ટમ વિકસાવી વાલીઓની ચિંતા ઘટાડી। ક્યારે આવ્યા ક્યારે ગયા એની વાલીને ઓન ધ સ્પોટ જાણ થશે। ઉત્તરાખંડમાં આફતનો વરસાદ, ભૂસ્ખલન થવાથી 2 બાળકોના મોત, હોટલ ધરાશાયી થઈ 165નો બચાવ, જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરાયો। સિમલામાં ભયંકર અકસ્માત, ટ્રકની બ્રેક ફેલ થતા કેટલીય ગાડીઓને કચડી નાખી, 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આજથી મારી માટી મારો દેશ અભિયાન શરૂ કરાયો છે। લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચાનો આજે બીજો દિવસ। થર્ડ T20 મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાની 7 વિકેટે આસન જીત થઈ।